હું સ્પંદ આવૃત્તિ એટલે કે બીટ ફ્રીક્વન્સી વિશે વાત કરવા માંગુ છું, અને તે કરવા હું હવાનું સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ વિશે વાત કરીશ. આ તમને ચોક્કસ સ્થાન આગળ કોઈ પણ સમયે હવાના અણુઓનું સ્થાનાંતર આપે. ધારો કે તમારી પાસે અહીં સ્પીકર છે જે એક સરળ આવર્ત ધૂન વગાડી રહ્યું છે જે કંઈક આવું સંભળાશે. તેની આવૃત્તિ 440 હર્ટ્ઝ છે. લોકો જ્યારે સાધનોનું ટ્યુનિંગ કરે ત્યારે તેનો ઘણીવાર ઉપયોગ કરે છે. ધારો કે આ સ્પીકર આ પ્રમાણે ધ્વનિ ઉત્પન્ન કરે છે. અવકાશમાંના કોઈ એક ચોક્કસ બિંદુ આગળ આપણે સમયના વિધેય તરીકે હવાના કણોનું સ્થાનાંતર માપીએ છીએ. ધારો કે તે આ સ્પીકરથી જમણી બાજુએ 3 મીટર જેટલા અંતરે છે. ધારો કે અહીં આ બિંદુની આસપાસ હવા રહેલી છે, તે અત્યારે સ્થિર છે, અને જેવા ધ્વનિ તરંગો તેની પાસેથી પસાર થશે ત્યારે આ હવાના કણોનું સ્થાનાંતર થાય. અને જો આપણે સમયના વિધેય તરીકે તે સ્થાનાંતરનો આલેખ દોરીએ તો આપણને આલેખ કંઈક આવો મળે. બીજા શબ્દોમાં કહીએ તો આ આખો જ ગ્રાફ આ સ્પીકરથી 3 મીટર જમણી બાજુએ આવેલા અવકાશમાંના ફક્ત આ બિંદુ માટેનો છે. હવે હું તમને આ બધું શા માટે કહી રહી છું, કારણ કે આપણે અહીં જાણીએ છીએ કે જો આપણે બે તરંગોને ઓવરલેપ કરીએ, તેના માટે હું અહીં બીજું તરંગ લઈશ. આપણે ધારી લઈએ કે આ તરંગનો આવર્તકાળ પ્રથમ તરંગની સમાન જ છે. હું તેને અહીં તદ્દન નીચે મૂકીશ જેથી તમે તેની સરખામણી કરી શકો. બંને તરંગો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે એક સમાન સમય લે છે, એટલે કે તે બંનેનો આવર્તકાળ સમાન છે. હવે આપણે આ બંને તરંગને એકબીજાની ઉપર મૂકીશું, એટલે કે ઓવરલેપ કરીશું. એટલે કે જો હું બીજું સ્પીકર લઉં અને તે જ સમાન ધૂન વગાડું તો આપણને કંઈક આ રીતનું મળશે. આપણે તેને સહાયક વ્યતિકરણ એટલે કે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ કહીશું, કારણ કે બંને તરંગોની ટોચ એકબીજાની ઉપર ઓવરલેપ થાય છે. તો અહીં આ ધૂનનો અવાજ મોટો થશે. જો હું આ બિંદુ આગળ ઉભી હોઉં અને તેને સાંભળી રહી હોઉં તો મને તેનો અવાજ મોટો સંભળાશે. હવે જો હું આ સ્પીકરને થોડું આગળ ખસેડું તો મને કંઈક આ પ્રમાણે મળશે. મને અહીં આ રીતે બંને તરંગની વિરોધી કળા મળશે, જેને આપણે વિનાશક વ્યતિકરણ એટલે કે ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ કહીશું, અને મને આખા સમય દરમિયાન તેનો અવાજ થોડો ધીમો સંભળાશે. આમ જો તમે બંને તરંગને ભેગા કરો એટલે કે તેમને ઓવરલેપ કરો, જો તેમનો આવર્તકાળ અને આવૃત્તિ સમાન હોય તો તેને સહાયક વ્યતિકરણ કહેવાય, અથવા જો તેમની કળા વિરોધી હોય આ પ્રમાણે તો તેને વિનાશક વ્યતિકરણ કહેવાય. પરંતુ અહીં એક બીજી બાબત પણ છે, આપણે આને દૂર કરીએ. હવે જો આપણે જુદો જુદો આવર્તકાળ ધરાવતા બે તરંગને ભેગા કરીએ તો શું થાય? તેના માટે હું અહીં આ તરંગ લઈશ. તમે જુઓ તો અહીં તેનો આવર્તકાળ જુદો જુદો છે. આપણે આ બંને તરંગની ટોચને સરખાવીએ. અહીં તમે જોઈ શકો કે આ બંને વચ્ચેનું અંતર એ આ બંને વચ્ચેના અંતરને સમાન નથી, તેમાં તફાવત છે. આ લાલ તરંગનો આવર્તકાળ આ ભૂરા તરંગના આવર્તકાળ કરતા થોડો વધારે છે. આ લાલ તરંગના પીક એ ભૂરા તરંગના પીક કરતા થોડો વધારે સમય રહે છે. તમે કદાચ વિચારશો કે આ તફાવત ઘણો નાનો છે, તેનું મહત્વ વધારે હોય શકે નહીં, પરંતુ આના કારણે આપણને એક નવો ખ્યાલ મળે છે જેને આપણે સ્પંદ આવૃત્તિ એટલે કે બીટ ફ્રીક્વન્સી કહીશું. અને આવું શા કારણે થાય છે તે હું તમને બતાવીશ. હવે જો હું તે બંને તરંગને ભેગા કરું તો તે કંઈક આ પ્રમાણેના દેખાશે. આ રીતે તમે હવે બે સ્પીકર લો, પરંતુ બીજા સ્પીકરને પ્રથમ સ્પીકરની આવૃત્તિ કરતા થોડી જુદી આવૃત્તિએ વગાડો તો તમને શું મળશે? આપણે અહીં જોઈએ. આપણે અહીંથી શરૂઆત કરીએ તો અહીં બંને તરંગો એકબીજાની સાથે કળામાં છે. તે બંને તરંગના પીક એકબીજાની ઉપર સંપૂર્ણ રીતે ઓવરલેપ થયેલા છે, માટે અહીં આપણને સહાયક વ્યતિકરણ મળે. તેનો અર્થ એ થાય કે જો તમે આ જગ્યા આગળ ઊભા હોવ તો આ આખા સમયની આ ક્ષણ આગળ તમને સહાયક વ્યતિકરણ સંભળાશે. તમને ત્યારે મોટો અવાજ સંભળાશે, પરંતુ ત્યારબાદ આ લાલ તરંગ વધારે આવર્તકાળ લઈ રહ્યું છે. લાલ તરંગ એક પરિભ્રમણ પૂર્ણ કરવા વધારે સમય લઈ રહ્યું છે, જેનો અર્થ એ થાય કે તેઓ વિરોધી કળામાં થવાની શરૂઆત કરે છે. માટે કહી શકાય કે હવે તેમના પીક એકબીજાની સાથે ઓવરલેપ થયેલા નથી. જ્યારે ભૂરું તરંગ જમણી બાજુ હવાનું મહત્તમ સ્થાનાંતર કરે ત્યારે આ લાલ તરંગે એવું કર્યું હોતું નથી. લાલ તરંગ તે કરવા થોડો વધારે સમય લેશે, માટે તેઓ હવે વિરોધી કળામાં બને છે અને તેઓ
ઓછા સહાયક બને છે, અહીં પણ ઓછા સહાયક બને. હવે તમે અહીં જોશો તો આ તરંગનું પીક એ આ તરંગની વેલી સાથે સંપૂર્ણ રીતે મેચ થાય છે, એટલે કે તેઓ આ બિંદુ આગળ વિનાશક વ્યતિકરણ દર્શાવે અને તમને અહીં અવાજ સોફ્ટ સંભળાય. ત્યારબાદ હવે આ ભૂરું તરંગ લાલ તરંગની પાછળ જાય છે. તમે જોશો કે આ લાલ તરંગ ભૂરા તરંગની સરખામણીમાં વધારે પરિભ્રમણ કરે છે. હવે અહીં આ બિંદુ આગળ તમે ફરીથી જોશો કે આ બંને તરંગના પીક પણ મેચ થાય છે અને તેમની વેલી પણ મેચ થાય છે, માટે ફરીથી તેઓ સહાયક વ્યતિકરણ દર્શાવે અને ફરીથી તમને અવાજ મોટો સંભળાય. માટે જો તમે અહીં આ બિંદુ આગળ ઉભા હોવ 3 મીટર દૂર, તો સૌ પ્રથમ તમને મોટો અવાજ સંભળાશે, પછી ધીરે ધીરે તે સોફ્ટ થઈ જશે અને ત્યારબાદ ફરીથી મોટો સંભળાશે. અને આપણે આ ખ્યાલને સ્પંદ આવૃત્તિ કહીશું. સ્પંદ આવૃત્તિ એટલે કે બીટ ફ્રીક્વન્સી, અથવા ઘણીવાર તેને ફક્ત સ્પંદ એટલે કે બીટ્સ કહેવામાં આવે છે. ડોક્ટર જે બીટ માપે છે તેની હું વાત નથી કરી રહી, પરંતુ હું અહીં વોબલની વાત કરી રહી છું, જે મોટોથી સોફ્ટ થાય છે અને ફરી પાછો મોટો થાય છે. તો આપણે અહીં તે ધૂન વગાડીએ. ધ્વનિ તરંગ આ રીતે સંભળાશે. આપણે સૌ પ્રથમ ધૂન એ વગાડીએ. તેની આવૃત્તિ 440 હર્ટ્ઝ ની છે. હવે હું થોડી જુદી આવૃત્તિની ધૂન વગાડું. તેની આવૃત્તિ 443 હર્ટ્ઝ છે. તમને અત્યારે તેમાં કોઈ તફાવત જોવા મળશે નહીં, પરંતુ જો તમે તે બંનેને સાથે વગાડો તો તમે તેમની વચ્ચેનો તફાવત કહી શકો. તમને હવે વોબલ સંભળાશે. માટે જ્યારે ભૌતિક શાસ્ત્રીઓ સ્પંદ આવૃત્તિ અથવા સ્પંદની વાત કરી રહ્યા હોય ત્યારે તેનો અર્થ આ થાય. જ્યારે જુદી જુદી આવૃત્તિ ધરાવતા બે તરંગો ઓવરલેપ થાય ત્યારે તમને કેવો અવાજ સંભળાશે, એટલે કે તે અવાજની પ્રબળતા વિશે છે. અને આ ફક્ત ત્યારે જ કામ કરશે જ્યારે તમારી પાસે જુદી જુદી આવૃત્તિ ધરાવતા તરંગ હશે. હવે સ્પંદ આવૃત્તિ કેટલી છે તે તમારે જાણવું હોય તો, તમને પ્રતિ સેકન્ડ કેટલા વોબલ મળે છે તે તમારે જાણવું હોય તો, તે સહાયક થી વિનાશક અને વિનાશક થી પાછું સહાયક કેટલી વાર થાય છે, જો તેનો આવર્તકાળ વધારે હોય તો તેની આવૃત્તિ ઓછી હશે અને તમને પ્રતિ સેકન્ડ વધારે વોબલ મળી શકે નહીં. પરંતુ જો તેનો સમયગાળો ટૂંકો હોય, એટલે કે સહાયક થી પાછું સહાયક થવા માટે ઓછો સમય લાગે, તો તેની સ્પંદ આવૃત્તિ વધારે હશે અને તમને પ્રતિ સેકન્ડ વધારે વોબલ મળશે. તો તમે અહીં સ્પંદ આવૃત્તિ કઈ રીતે શોધી શકો, જેને હું F sub D વડે દર્શાવીશ, એટલે કે પ્રતિ સેકન્ડમાં સહાયક થી પાછું સહાયક કેટલી વાર થાય છે. જો તે 20 વખત થતું હોય તો આપણને પ્રતિ સેકન્ડ 20 વોબલ મળશે અને આની આવૃત્તિ 20 હર્ટ્ઝ થાય. જો તમે બંને તરંગની આવૃત્તિ જાણતા હોવ તો સ્પંદ આવૃત્તિ શોધવી ઘણી સરળ છે. હું આ વિડીયોમાં તમને તેનું સૂત્ર બતાવીશ અને પછીના વિડીયોમાં આપણે તે સૂત્રને તારવીશું, પરંતુ આ વિડીયોમાં તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે હું તમને બતાવીશ. જો આપણે બંને તરંગની આવૃત્તિ જાણતા હોઈએ, ધારો કે આ ભૂરા તરંગની આવૃત્તિ F1 છે અને જો આ લાલ તરંગની આવૃત્તિ F2 હોય, તો હું આ બંને આવૃત્તિઓનો તફાવત લઈને સ્પંદ આવૃત્તિ શોધી શકું. માટે સ્પંદ આવૃત્તિ બરાબર F1 ઓછા F2, તે ઘણું સરળ છે. આ આપણને સ્પંદ આવૃત્તિ આપે. પરંતુ તમે હવે કદાચ પૂછી શકો કે જો F1 એ F2 કરતા નાનું હોય તો શું તે આપણને ઋણ સ્પંદ આવૃત્તિ આપશે? તે શક્ય નથી, કારણ કે આપણી પાસે ઋણ આવૃત્તિ હોઈ શકે નહીં. માટે જ આપણે તેની આસપાસ માનાંકની નિશાની મૂકીશું. તમે સામાન્ય રીતે મોટી આવૃત્તિ ઓછા નાની આવૃત્તિ લો, પરંતુ જો તમે એ પ્રમાણે ન લો તો આ માનાંકની નિશાની તમને સ્પંદ આવૃત્તિ આપશે. તે આપણને વોબલ પ્રતિ સેકન્ડ આપે. વોબલ પ્રતિ સેકન્ડ એટલે કે પ્રતિ સેકન્ડ સહાયકમાંથી તે ફરી પાછું સહાયક કેટલી વખત થાય છે. અને સ્પંદ આવૃત્તિ આપણે આ પ્રમાણે શોધી શકીએ. હવે આપણે બે જુદા જુદા ધ્વનિ તરંગો વગાડી રહ્યા છીએ, પરંતુ આપણો કાન ફક્ત કુલ તરંગ સાંભળશે. અહીં બંને તરંગો ઓવરલેપ થાય છે. તમે તરંગના વ્યતિકરણનો ઉપયોગ કરીને આ આખાનું નિરીક્ષણ કરી શકો. તમે એક તરંગનું સમીકરણ લખો, તમે બીજા તરંગનું સમીકરણ લખો અને પછી તે બંનેનો સરવાળો કરો. આપણે જાણીએ છીએ કે કુલ તરંગ બરાબર કોઈ પણ એક ચોક્કસ સમયે પ્રથમ તરંગ વત્તા બીજું તરંગ. જો આપણે કોઈ પણ એક ચોક્કસ સમય આગળ આ બંને તરંગની કિંમત લઈએ અને તેમનો સરવાળો કરીએ તો આપણને કુલ તરંગ મળે. હવે આ કુલ તરંગ કેવું દેખાશે? જો આપણે આ બંને તરંગનો સરવાળો કરીએ તો કુલ તરંગ આપણને કંઈક
આ પ્રમાણે મળશે, જેને મેં અહીં લીલી ત્રુટક રેખા વડે દર્શાવ્યું છે. અહીં જ્યારે તેઓ સંપૂર્ણ રીતે ઓવરલેપ થાય છે ત્યારે કુલ તરંગ એ આ બંને તરંગનું બમણું છે. ત્યારબાદ અહીં વચ્ચે કુલ તરંગ લગભગ કેન્સલ થઈ જાય છે, કારણ કે તેઓ વિરોધી કળામાં છે અને અહીં પાછું બમણું થાય છે. માટે જો તમે ફક્ત કુલ તરંગને જુઓ તો તે કંઈક આ પ્રમાણે દેખાશે. કુલ તરંગ જે ખૂબ જ મોટા કંપ વિસ્તારથી શરૂ થાય છે, ત્યારબાદ કંપ વિસ્તાર ઘટતો જાય છે કારણ કે અહીં આપણને વિનાશક વ્યતિકરણ મળે છે અને ફરી પાછો કંપ વિસ્તાર મોટો થતો જાય છે. તેથી જ્યારે તમે સ્પંદ આવૃત્તિની વાત કરો ત્યારે કુલ તરંગ કંઈક આ પ્રમાણે દેખાય. જ્યારે તમે બે સ્વતંત્ર તરંગોનો સરવાળો કરો ત્યારે કુલ તરંગ આપણને સમયના વિધેય તરીકે મળે છે. તે સહાયક થી વિનાશક બને છે અને ફરી પાછું સહાયક બને છે. માટે જ આપણા કાનને સૌ પ્રથમ મોટો અવાજ સંભળાય છે, ત્યારબાદ અવાજ સોફ્ટ બને છે અને ફરી પાછો મોટો બને છે. હવે સ્પંદ માટેનો ઉદાહરણ પ્રશ્ન કેવો દેખાશે? ધારો કે આપણી પાસે એક વાંસળી છે. આપણી પાસે આ પ્રકારની એક વાંસળી છે અને આ વાંસળી 440 હર્ટ્ઝની આવૃત્તિ સાથે ધૂન વગાડે છે અને ત્યારબાદ આપણી પાસે શરણાઈ છે. જ્યારે તેઓ વગાડે છે ત્યારે એવું ઈચ્છે છે કે આ બંને એક જ ધૂનમાં હોય જેથી ઓડિયન્સને સારી રીતે સંભળાઈ શકે. પરંતુ જ્યારે તેઓ બંને સાથે વગાડે છે ત્યારે આપણને સ્પંદ આવૃત્તિ સંભળાય છે અને આ સ્પંદ આવૃત્તિ 5 હર્ટ્ઝ છે, એટલે કે 5 વોવલ્સ પ્રતિ સેકન્ડ. જ્યારે તમે સાધનોને ટ્યુન કરતા હોવ ત્યારે તે કરવાની એક રીત એ છે કે તમે તે બંનેમાંથી નીકળતી ધૂન સમાન છે કે નહીં તે ચકાસો. જો તે સમાન ન હોય તો તમે તરત જ કહો, કારણ કે તેના કારણે તમને વોબલ સંભળાશે. અને જ્યાં સુધી તમને એક પણ વોબલ ન સંભળાય ત્યાં સુધી તેને ટ્યુન કરવાનું ચાલુ રાખો. જેમ જેમ ત્યાં ઓછા વોબલ હશે તેમ તેમ તમારી આવૃત્તિઓ નજીક ને નજીક આવતી જશે અને જ્યારે ત્યાં એક પણ વોબલ ન સંભળાય તો તેનો અર્થ એ છે કે હવે તે સમાન આવૃત્તિએ છે. પરંતુ અહીં એવું નથી. તો હવે મારો પ્રશ્ન એ છે કે આ શરણાઈની શક્ય આવૃત્તિઓ કઈ હોય શકે? આપણે જાણીએ છીએ કે સ્પંદ આવૃત્તિ બરાબર માનાંકમાં બંને તરંગની આવૃત્તિઓનો તફાવત. વાંસળીની ફ્રીક્વન્સી 440 હર્ટ્ઝ છે અને સ્પંદ આવૃત્તિ 5 હર્ટ્ઝ છે, તો તેનો અર્થ એ થાય કે આ શરણાઈની આવૃત્તિ 5 હર્ટ્ઝ વધારે હશે અથવા ઓછી હશે. માટે શરણાઈની આવૃત્તિ 445 હર્ટ્ઝ હોઈ શકે અથવા તે 435 હર્ટ્ઝ પણ હોઈ શકે. તો હવે આપણે સ્પંદ આવૃત્તિ 0 ક્યારે મળે તે શોધવા તેને ટ્યુન કરવું પડશે, કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે સ્પંદ આવૃત્તિ 0 હોય ત્યારે બંને આવૃત્તિઓ સમાન હશે. તો હવે તમે શું કરશો? તે કઈ આવૃત્તિ હોઈ શકે? શરણાઈ વગાડનારને કઈ આવૃત્તિ પસંદ કરવી તે કઈ રીતે ખબર પડી શકે? કોઈક વાર તમારે તેની ચકાસણી કરવી પડે. શરણાઈ વગાડનાર કદાચ એવું ધારી શકે કે 445 હર્ટ્ઝ થોડું શાર્પ છે, માટે તે તેની આવૃત્તિ ઘટાડે. જો તેઓ તેમની આવૃત્તિ ઘટાડે તો તેઓ શું સાંભળશે? તેઓ પ્રતિ સેકન્ડ ઓછા વોબલ સાંભળશે. અને જો પ્રતિ સેકન્ડ વોબલ્સ વધારે હોય, જો શરણાઈની આવૃત્તિ 435 હર્ટ્ઝ હોય અને શરણાઈ વગાડનાર તેને ઘટાડીને 430 હર્ટ્ઝ કરે, તો હવે સ્પંદ આવૃત્તિ વધી જશે, તે 10 હર્ટ્ઝ થઈ જશે. માટે તમને પ્રતિ સેકન્ડ 10 વોબલ સંભળાય અને વગાડનારને તરત જ ખબર પડી જશે કે મારે વધારે શાર્પ થવાની જરૂર નથી, મારે ફ્લેટ થવાની પણ જરૂર નથી. માટે શરણાઈની આવૃત્તિ 435 હર્ટ્ઝ જ હોવી જોઈએ. પછી તમે તેને 440 હર્ટ્ઝ સુધી વધારો જેથી તમારી સ્પંદ આવૃત્તિ 0 થઈ જાય અને તમને પ્રતિ સેકન્ડ 0 વોબલ મળે. આમ પુનરાવર્તન કરીએ તો જ્યારે બે જુદી જુદી આવૃત્તિ ધરાવતા તરંગો એકબીજાની સાથે ઓવરલેપ થાય ત્યારે તમને સ્પંદ આવૃત્તિ જોવા મળે છે, જેના કારણે તરંગ સહાયક થાય છે, ત્યારબાદ વિનાશક બને છે અને ફરી પાછો સહાયક થાય છે. ઓવરલેપ થયેલા બે તરંગોની આવૃત્તિનો તફાવત લઈને અને પછી તેની નિરપેક્ષ કિંમત શોધીને તમે સ્પંદ આવૃત્તિ શોધી શકો.